भावनगर जिल्लानुं सिहोर गाम राजाशाही समयमां निर्माण पाम्युं छे। सिहोर सामान्य रीते त्रांबा पित्तळना वासणो बनाववा माटे जाणीतुं छे। सिहोरमां अनेक त्रांबा पित्तळना वासणो बनाववानी भट्ठीओ आवेली छे, जेमां पित्तळनो भंगार अने काचो माल लावीने तेने भट्ठीमां ओगाळवामां आवे छे अने बादमां तेने अलग अलग रीते टीपीने वासणो बनाववामां आवे छे। अहीं तमाम काम हाथथी ज करवामां आवे छे। सिहोरमां त्रांबा पित्तळना वासणो बनाववानुं काम परंपरागत रीते अनेक परिवारों करी रहा है, तथा हाल में तो परिवारों की त्रीजी चौथी पेढ़ी आ काम साथे संकड़ायेली है। सामान्य रीते अपनी परंपरा प्रमाणे सारा माठा प्रसंगों में वासणों आपवामां आवता होय छे, परंतु हवे समय बदलाता तथा आधुनिकता तरफ वळता वासणों की मांग में नोंधपात्र घटाड़ो जोवा मळ्यो छे। वासणना रस करी अने भट्ठीमां टपावीए, ટપાવીને પછી એને પતરા બનાવીએ, પતરા બનાવીને પછી હાથ ઘટી એને મોકરીથી ઘડીએ અને પછી એને પાલેશ કરીએ, કે ધંધો ઘણો મોંઘો પડે છે પણ શું થાય, અમારો ધંધો બીજો કંઈ કરાય નહીં, આ ધંધો અમે હાથ ઘટર હોય છે અને બધું કામ જાતે જ કરવું પડે છે, કારીગર કામ શીખતા નથી। આજે શિયોરમાં પહેલાં ઘણા આવા કારખાના હતા પણ બધા બંધ થઈ ગયા, કારણ કે આમાં કામ હાથે કરવું પડે છે। સમય બદલાતા હવે ત્રાંબા પિત્તળના વાસણોમાં નકલી વાસણો આવતા થઈ ગયા છે, તથા તે પ્રમાણમાં સસ્તા પણ હોય છે। તેને કારણે પરંપરાગત ત્રાંબા પિત્તળના વાસણોનો વ્યવસાય કરતા વેપારીઓના ધંધાને ભારે અસર પડી રહી છે। આ તમામ વાસણો ફક્ત ને ફક્ત હાથ કારીગરીથી બનાવવામાં આવતા હોવાથી હવે ધીમે ધીમે વાસણો બનાવતા કારીગરોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે। આ પ્યોર કાંસાના વાસણ હાથ ઘડતરના વાસણ છે, જે અમે આજે ચોથી પેઢીએ કાંસાના વાસણ બનાવીએ છીએ। વર્ષોથી કાંસામાં જે ટીપી ટીપીને બને રીતે કાંસું બને છે, અત્યારે લોકો કાંસાના વાસણ ખરીદવા માટે આવે છે, લોકોને કાંસાની પરખ નથી હોતી, ઘણા લોકો કાંસું લેવા આવે છે પણ ડુપ્લિકેટ વાળા જે ફિનિશિંગ કરેલો માલ જેને કહેવાય કાંસાના નામે વેચી દે છે, આ દિલ્હીનો માલ છે। કાંસું કોઈ દિવસ આવું ફિનિશિંગ કરેલું હોય જ નહીં, કાંસું છે ને લુહાર લોકો જેમ ટીપે એમ ટીપીને બને તો જ કાંસું બને।